માન્ય અધ્યક્ષ શ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 61,000 કન્યાઓને મામેરા માટે સહાય આપવા માટે રૂપિયા 74 કરોડની જોગવાઈ. શૈક્ષણિક ઉત્કર્ષ. માન્ય અધ્યક્ષ શ્રી, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 540 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 360 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા 345 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીન એડ છાત્રાલયો આશ્રમ શાળાઓમાં અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સગવડ આપવા માટે રૂપિયા 335 કરોડની જોગવાઈ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે રૂપિયા 84 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે રૂપિયા 600 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઈ કામદાર વિકાસ નિગમ, ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ને રાજ્ય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ. ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા સહાય આપવા રૂપિયા 243 કરોડની જોગવાઈ. રૂપિયા 122 કરોડના ખર્ચે બનનાર સરકારી કુમાર અને કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવા મકાનો બાંધવા પ્રથમ તબક્કે રૂપિયા 40 કરોડની જોગવાઈ. રૂપિયા 68 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 4 નવા સમરસ કન્યા છાત્રાલયના બાંધકામ માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ. 5 નવા ચિલ્ડ્રન હોમ બનાવવા માટે રૂપિયા 15 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ. આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂપિયા 4,374 કરોડની જોગવાઈ. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓને હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતર માળખાકીય સગવડ ઊભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક ઉત્કર્ષ. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ અને EMR મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1,52,000 વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ. અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 584 કરોડની જોગવાઈ. સરકારી અને ગ્રાન્ટીન એડ છાત્રાલયના 70,000 વિદ્યાર્થીઓ માટે સહાય આપવા રૂપિયા 259 કરોડની જોગવાઈ. 1 થી 8માં અભ્યાસ કરનાર અંદાજે 13,50,000 વિદ્યાર્થીઓને ગણવેશ આપવા માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3,900 વિદ્યાર્થીઓ માટે રૂપિયા 23 કરોડની જોગવાઈ. ધોરણ 9માં અભ્યાસ કરતી અંદાજે 39,000 વિદ્યાર્થિનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા માટે રૂપિયા 21 કરોડની જોગવાઈ. આર્થિક ઉત્કર્ષ. મુખ્યમંત્રી આદમજાતિ હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 134 કરોડની જોગવાઈ. આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5,000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસિડી આપવા માટે રૂપિયા 26 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે ડૉક્ટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસિડી આપવા માટે રૂપિયા 13 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા
રૂપિયા 6 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ માટે કુલ 2,659 કરોડની જોગવાઈ. શ્રમજીવીઓ રાજ્યના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આઈટીઆઈના નવા બાંધકામ માટે સુદૃઢીકરણ માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ.